चलो बोलो। हाँ नमस्कार। नमस्कार। हाँ तमारो परिचय आपो ने। मारू नाम हसमुखभाई जीवराजभाई भानसूरिया, गाम मकरणी सरोसरा, तालुको कालावड़, जिलो जामनगर। जिलो जामनगर। ओके, आमां तमे आपणे शेनु वावेतर छे? वावेतर छे मारे દાડમનું છે અને આ પ્લોટ છે દેશી ઘરે ખાવાનો, ડુંગળી માટે, ડુંગળી બકાલું, પછી ગાયું માટે ચારાનું, ગાજરનું બધું। અચ્છા તો આ કેટલા વીઘા છે? એના માટે એક એકાદ બે વીઘા છે, સવા દોઢ વીઘા જેવું, દોઢક વીઘા જેવું છે। અને દાડમના કેટલા પ્લાન છે? દાડમમાં 1280 1280 પ્લાન। તો દાડમની કંઈક હિસ્ટ્રી તમે આપણે હતી કયો ને? દાડમ આજથી 11 વર્ષ પહેલાં અમે વાવ્યા હતા। ઓકે, ત્યારે કેમિકલ લાઈન હતી આપણી આગળ, કે જે મહારાષ્ટ્રના કન્સન્ટ્રો આવીને એની માટે ટેકનિકલ માટે વાવતા ને હવામાન ત્યારે સારું હતું, 3 વર્ષ સારો માલ થયો। ઓકે, જેથી વરસાદ વધવા માંડ્યા અને ત્યાંથી બધું બગડી ગયું ને ખર્ચાય ઘણા કરીને, પછી કાઢી નહીં ગયા। પછી આ નવું પ્લાન્ટેશન હતું ને એ આપણે એસીટી સોઇલ ચાર્જર ઉપર ચાલુ કર્યું ને અત્યારે, એટલે મતલબ એમાં શું હતું, મતલબ એ 3 વર્ષના છોડવા હતા ને હાવ કમજોર થઈ ગયા હતા, કાઢી નાખવાની તૈયારી હતી। તમારા મનોજભાઈનો ના સોઇલ ચાર્જરનો પરિચય થયો, પછી ટ્રાય કીધું, છેલ્લી કરી લઈ કીધું એ રીતનું, તો એમાં સારું રિઝલ્ટ મળ્યું, સારું એટલે જે બહુ સારું એમ। બરાબર, એટલે મતલબ કે 6ઠા મહિનામાં તમે ઇથરલ મારી હતી? હા, 6ઠા મહિનામાં ત્યારે સેટિંગ ના થયું, વરસાદ નથી, વરસાદ નહીં છે। બરાબર, પછી 9મા મહિનામાં આપણે પાછું ઇથરલ મારી, પાછું નવું ઇથરલ મારી, નવું મારી, અને ત્યારથી આપણે શરૂઆત કરી, ત્યાંથી શરૂઆત કરી આપણે, પહેલા 80-20 આપણે કરી, હા 80-20, અને પછી આપણે અત્યારે એનો બેસલ ડોઝ આપ્યો, અને પછી હવે વૈદિક ઉપર આપણે આવી ગયા। ઓકે, તો એમાં તમને શું ફરક દેખાણો? ઘણો ફરક પડ્યો, કે એક તો મતલબમાં શું છે કે રોગની તો હાવ ટેન્શન બંધ જ કરી દીધું, કે રોગ આવશે અને ઓલું થાય ને ઓલું થાય, એ ટેન્શન વહી ગયું, ટેન્શન સ્પ્રે મારવાનું મતલબ બંધ, સ્પ્રે હાવ ઓછા જ થઈ ગયા, એમાં ઓછા થઈ ગયા। પહેલાં કેટલા લાગ? પહેલાં તો 5મે દિવસે, દર 5મે દિવસે, દર 5મે 6ઠે દિવસે ચાલુ જોયું, અને 5મે 6ઠે દિવસે કેના સ્પ્રે લેતા? કેમિકલ, કેમિકલના, એટલે ખૂબ અલગ અલગ ફંગીસાઇડ ને કીટકનાશક, અલગ અલગ બરાબર। અને હવે જે આપણે સ્પ્રે લઈએ એ જનરલી શેના લઈએ? આપણે વૈદિકના, મતલબ કે પોષણના, પોષણના, બરાબર, એટલે આપણે જે કામ કર્યું છે એ કમજોરી ઉપર કામ કર્યું, કમજોરી ઉપર, એટલે જે બીમારીનો જે પ્રશ્ન હતો એ ઓટોમેટિક દૂર થઈ ગયો, એટલે બીમારી કાઢવા માટે આપણે જે કામ કર્યું એના માટેના આપણે સ્પ્રે અને જમીનમાં નીચે આપણે આપીએ, બરાબર, તો એનાથી ફળ સેટિંગમાં તમને કેવું લાગ્યું? બહુ સારું સેટિંગ, વધારે થયું ફ્રૂટ સેટિંગ, આપણે આપણે તમે શું ધારતા હતા? મેં તો કીધું આપણે છે ને આ છોડવામાંથી કમજોરી વહી જાય અને ખર્ચો કરીને એટલો માલ થઈ જાય, પણ આમાં માલ ડબલ આવ્યો છે એટલે નફો મળશે અને બે કામ થઈ ગયા। અંદાજે કેટલા ફળ હોય છે? ફળ કેટલા છે અત્યારે? અંદાજે માનો ને 60 થી માંડીને 125 ફળ છે, 3 વર્ષના જાડે પેલો ફળ છે ને પેલો। ઓકે, તો તમે આ જે ડુંગળીનો 1.5 વીઘાનો પ્લોટ છે, બરાબર, ડુંગળી પ્લસ તમારું જે ખાવાનું છે મકાઈ છે, ગાજર છે, આ બધામાં તમે શેનો યુઝ કર્યો? આમાં ખાલી જમીનમાં સોઇલ ચાર્જર જ પાયું છે, એક જ વસ્તુ, અને તે પછી દાડમમાંથી જે મારા ટાંકામાં વધે ને એ 15 લિટર પાણી છેલ્લે ટાંકામાં ભર્યું હતું, એ ભરીને પંપ ભરીને આમાં માર્યા રહી ગયો, જ્યારે દાડમમાં સ્પ્રે કરું ત્યારે આને કરી દેવું। ઓકે, મતલબ કે જે કમજોરીના સ્પ્રે હતા એ બધા આમાં આમાં બધા યુઝ આમાં યુઝ બકાલામાં ડુંગળીમાં બધે। ઓકે, તો તમને શું ફરક શું લે? ફરક તો આ રહ્યું, આવું કોઈ દી અમારે આવું આ જમીનમાં કોઈ દી ફળ નથી જોયું એવડું છે, જો મતલબ કે આ આછી જમીન છે, આછી જમીન, તો આવી આછી જમીનમાં આ રીતના ફળ આપણે જોયેલા નથી, તો આ જે આજ છે આ એક ફળ છે એ 200-250 ગ્રામ બરાબર, તો તમને સ્વાદમાં શું ફરક લાગે? નેચરલી સ્વાદ એને તમે સુગંધ સ્મેલ જોઈ લ્યો, ગાય માટે કઈક મિલ્ક ચાર્જર તમે ચાલુ કરેલું? ગાય માટે તો વેલું ચાલુ કરી દીધું છે મિલ્ક ચાર્જર, એના ફાયદામાં એવું છે કે પછી ગાયને હે ને તમે તૈયાર દોવા બે હો, એની ચામડીનો ચમક, એમાં કાંઈ ઘટે જ નહીં, અને બાયુને વાહિદું કરવાની જ બહુ મજા આવે, લીલું ચારો ભૂકો તમે ધૂળવારો ખોરાવો તો એનો પોતરા ગઠણ જ નીકળે, બરાબર, મતલબ કે જે મિલ્ક ચાર્જરનો યુઝ ટૂંકમાં ચાલુ કર્યો તો એનાથી જે પાચન શક્તિ હતી એ સારી થઈ, ખોરાક વધારે લે, દૂધ વધી ગયું, દૂધ કેટલું વહીતું? પહેલાં 2.5 લિટરે ભૂખ ગઈ હતી મારી ગાય ને, તો બે મહિના સુધી 7 લિટર દૂધ ગયા,
અત્યારે પછી શું છે કે આ ભેજવાળું ઓલું હવામાન હતું ને ભૂકામાં એમ બધું ખવડાવતા ને એટલે એક તો પોદરો ઢીલો થતો એનો, પછી આપણે તમારો કોન્ટેક્ટ જોયો ને સીધું પહેલાં મેં મૈગ્યું માગ્યું ને 15 દિનની અંદર પોદરો કાયદેસરનો આપણે હાથમાં લઈને આમ વાયદો કરવાનો મન થાય ને એવો કડક પોદરો થઈ ગયો. અને ઢોર હરવે 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 દૂધ વધતું હતું, પાછું 2 લિટરની રિકવરી આવી ગઈ, 5 લિટરે પાછી પોગી ગઈ, 2.5 લિટરથી 5 પોગી ગઈ. બરાબર. અને એના કઈ ફેટમાં ફરક પડ્યો? ફેટમાં એક જ વસ્તુ છે, અમે કોઈ દી દૂધ આમ કરીને વેચ્યું નથી, પણ ઘીના ડબરા હમણાં 2 ભરાણા અગાવાલાને દીધા. મતલબ મે ઓર ઘી વગેરે બનાતી ઉસકા ક્યા ઉસમે ક્યા ફરક ગિરા હૈ? કોઈ મે કભી ઘી ખાતા હી નહીં થા, અભી 1 સાલ સે ખા રહા હું. 1 સાલ સે ખાને લગે? ક્યું? બહુ અચ્છા લગ રહા હૈ. અચ્છા લગ રહા હૈ? દૂધ પીતે હો? ના, દૂધ કભી નહીં. નહીં, લેકિન જો પીતે હો, આપકે ઘર મે બચ્ચે હો યા બૂઢે લોગ હો યા કોઈ પીતા હૈ, છાસ પીતે હો તો ઉસમે આપકો ઘર મે? એક વાત હૈ, હમારે યહાં ગ્રુપ મે કભી પ્રોગ્રામ હોતા હૈ ને તો વો ફોન કરકે બોલતા હૈ ઘર કી છાસ લેકે આના. હા, ક્યા બોલ રહે? હા બોલો. ઇતના ફરક ગિરા હૈ? ઇતના ફરક. કોઈ ભી બહાર કા આદમી વો છાસ પી જાતા હૈ ને તો વો ઇધર આકે પહેલે બોલતા હૈ કે વો પ્રોગ્રામ બનાને આયા તો છાસ લેકે આ જાના. હા, અરે બાપ, યે તો અજબ ગજબ બાત હો ગઈ અભી. અને ઉસકો આપકો ફાયદા હો રહા હૈ, બરાબર. और साथ में ये पूछना था मुझे कि जो आपको एक साल पहले का कुछ याद होगा, जब ने आपने मिल्क चार्जर शुरू किया तो घर में जो बच्चे थे या बूढ़े लोग हैं या आप हो, उनमें छाछ पीने के बाद और अभी उनमें कुछ शांति या कुछ अलग वो, लग रहा है? जो जब बात बात में चिढ़ जाते थे ना वो सब सही हो रहा है, इसका कारण है? उसको एक बार दो बार बोलते है ना तो वो सामने बोलता है नहीं होगा होगा, अभी वो कोई नहीं सुन लेता है, अब हो जाएगा. पॉजिटिविटी आ गई उसमें, बराबर. हमारा खाना अच्छा होगा तो उसमें से जो पॉजिटिव एनर्जी होने वाली वो क्या होगी? अच्छी मिलेगी. तो ये आपको फायदा उसमें से हो रहा है, बराबर है. तो साथ आप डोंगड़ी ये पहली बार लगा रहे हो या पहले लगा रहे? हर साल खाने के लिए लगा रहा हूँ. बराबर है. तो हर साल जो लगाते हो उसमें से और इसमें आपको क्या फर्क गिरा है? ऐसा माल ही नहीं बना कभी, आपके हाथ में है ना वो नीचे बढ़ा ना ये ऐसा. हाँ, सही से सही बस वो मैंने ऐसा होता है और भी ऐसा है. ऐसा हमने हमें फर्क सामने दिख रहा है कि ये पहले ऐसा होता अभी ये ऐसा हो रहा है. 80% ऐसा है ना? 80% पूरा ही ऐसा ही, और ये पहले ऐसा होता था. मानी वो हमें उसमें क्या हो रहा है? अच्छा मिल रहा है, बराबर है. साथ में हम देखेंगे ये फसल आप कर रहे हो तो इसमें अच्छी हुई है तो इसमें पैसे भी ज़्यादा लगेगा ना आपके. खर्चा तो वो केमिकल से कम हो गया ना, 1 लीटर ही पाया है, 400 रुपये के खर्चा किया. 400 रुपये खर्चा किया सर, और बाकी केमिकल में कितना करते थे? वो तो अभी तो यूरिया डालते हैं, वो डालते हैं तो वो 400 तक तो हो जाएगा, वो ड्रिप का स्प्रे का अलग. हाँ, माने इसमें जितना खर्चा केमिकल में किया है उससे आधा ही हुआ. आधा ही हुआ, लेकिन रिजल्ट उससे 2 गुना 3 गुना मिला. माने सिर्फ खर्चा करने से और आपने जो सही ट्रीटमेंट जो मिट्टी को चाहिए वो करने से आपको फायदा मिला, बराबर है. बाकी जो किसान है उनको क्या करना रहेगा जो डोंगड़ी लगाते या कुछ लगाते उसको? उसको बोलता हूँ कि अभी तो वायरस का प्रॉब्लम से वो फार्मर लगाता ही नहीं, लेकिन पहली बार तो ये हुआ इसमें वायरस का कोई एक भी पौधा ही नहीं था. वायरस का एक भी पौधा नहीं था. एक दो निकला था ना बारिश हुआ तब, तो वो अपने आप सही ठीक हो गया. तो भी इसका जो देखो वो था ना वो ऐसा ऐसा उसका भी हो गया, ये पहले वाला था वायरस आ गया था ना. हाँ, हाँ, उसके बाद रिकवर हुआ तो भी ऐसा फल मिल रहा है. और उसका क्वालिटी देखो, शाइनिंग देखो, चमक के इसके ऊपर, बराबर. इसमें मैंने देखा 2 से 3 पौधे थे. हाँ, वायरस वाले. हाँ, वो पीला वायरस आता ना ऐसा. हाँ, जाता है माने वो अपना वो उसका पोषक का फ्रे लगा था ना डाड़म में, उसका बचा हुआ माल उसमें मैंने 2 बार लगाया तो वो भी सही हो गया, सीधा हो गया. कोई भी केमिकल स्प्रे नहीं किया उसके ऊपर, उसमें तो वो अपने वो बताया था ना खड़का बोलते ये इतना होता था ना आपको बिछाने की जरूरत नहीं थी, इधर आके ऐसे ही लेट जाओ, इतना होता था इसमें. Okay, उसको हमारे यहाँ दूतली बोलते हैं. लेकिन वो कम हो गई. कम हो गई, वो कहीं कहीं ढूंढ रहे थे भी मिल रही. ओके, वेस्ट डिकम्पोजर से. ओके, ठीक है, चलेगा. अभी बाकी आपको क्या पूछना है? और जमीन में शू बदलाव? जमीन पर जो नाली देखो,
क्या पोचा हो गया माने ये धीरा हो गया हाथ से निकल रहा है देखो और वो देखो वरना ये तो रूट अभी ये तो रूट अभी फसल पूरी हो गई लेकिन उसकी रूट देख माने रूट भी उसके अच्छे क्वालिटी भी अच्छा था इसमें भी बढ़िया रूट है अभी तो टूट गई है देखो इधर वो इधर दिख रहा है देख तो कितना वो ये रूट का माया जाल है इसमें बहुत है ओके एक सवाल पूछना था समझो ये आप कर रहे केमिकल खेती कर रहे थे बराबर है लेकिन आपको ये एसिडिटी वही दिख मिल गया तो क्या लग रहा है आपको अभी तो ऐसा लग रहा है हाँ। अभी अगले ये साल के बाद अगले साल से कोई झंझट ही नहीं होगा झंझट ही नहीं होगा आराम से खेती कर आराम से हो जाएगा अपने आप हो जाएगा ओके जो समझो किसान है उनको जो कोई मिल्क चार्जर इस्तेमाल कर रहे हैं अनार कर रहे हैं या कोई भी साग भाजी कर रहे हैं उनके लिए क्या कहना रहेगा आपका एक बार इस्तेमाल करके देखो थोड़ी एरिया में करो थोड़ी एरिया में बाद में पूरी एरिया में आपके पास मान लो 4 एकड़ जगह है हाँ, तो एक एकड़ में करके देखो उसमें पूरा उसका जो प्रोडक्ट है सभी यूज करने का शेड्यूल के हिसाब से बराबर एक ही एकड़ में देख के यूज करो बाद में पूरा एरिया में करो ओके ओके बराबर तो जो किसान है समझो उनसे उनको आपसे बात करनी होगी तो आपका नंबर दे सकते हो क्यों नहीं नंबर 97 73 0008 47 ओके साथ में आप भी किसानों को मार्गदर्शन करते हैं बराबर है तो आपका भी नंबर दे दीजिए कि किसानों से आपको बात करनी होगी तो आप पहले किसान हो ना 94271 57 650 ओके ओके थैंक यू ओके।